ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ સતત ફેલાઈ રહી છે, જેને લઈને તંત્ર દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. આગ જમ્મુ વિસ્તારની વૈષ્ણોદેવીના પહાડો પર હિમકોટ અને સાંજી છતના જંગલો સુધી ફેલાઈ છે, જેના લીધે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી છે અને જેને લઈ કટરાથી ભવન સુધીની વૈષ્ણોદેવીની યાત્રા અટકાવી દેવી પડી છે. તંત્ર દ્વારા જંગલની આગને કાબૂમાં લેવા માટે વાયુસેનાની મદદ પણ લેવી પડી છે. જંગલોમાં લાગેલી આગને ધ્યાને રાખીને તંત્ર દ્વારા 4 દિવસનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે ઉત્તરાખંડની સરહદથી આગની જ્વાળા બહાર નીકળીને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરને પણ પોતાના લપેટામાં લઈ લીધું છે. તંત્ર દ્વારા આગને કાબૂમાં લેવા માટે તમામ સંભવ પ્રયાસો કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ આધુનિક સાધનોની પણ મદદ લેવામાં આવી રહી છે, છતાં આગ બેકાબૂ હોવાના કારણે મુશ્કેલી વધી રહી છે. કેરળમાં ફેલાયેલા નિપા વાયરસે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. હવે આ દહેશત ઉત્તરના હિમાચલ પ્રદેશ સુધી ફેલાઈ ગઈ છે. હિમાચલની બર્મા પાપડીની એક શાળાના પટાંગણમાં મોટી માત્રામાં ચામાચીડિયા મૃત હાલતમાં મળી આવ્યા. એક વૃક્ષની નીચેથી આ ચામાચીડિયાના મૃતદેહ મળતા નિપાની દહેશત ફેલાઈ છે. આ ઘટનાને પગલે તાત્કાલિક આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. મૃત ચામાચીડિયાને FSLમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તંત્ર કહી રહ્યું છે કે દર વર્ષે અહીં ચામાચીડિયા આવે છે અને પછી મરી પણ જાય છે, પરંતુ આ વખતે મૃત્યુ આંક વધુ છે. મહત્વનું છે કે કેરળમાં ચામાચીડિયાથી ફેલાતા નિપા વાયરસના કારણે અત્યાર સુધીમાં 10થી વધુના મોત નિપજ્યા છે, જ્યારે 15થી વધુ વ્યક્તિ હજુ પણ સારવાર હેઠળ છે. કેરળ સિવાય અન્ય 5 રાજ્ય જમ્મુ કાશ્મીર, ગોવા, રાજસ્થાન, ગુજરાત અને તેલંગાણામાં પણ નિપા વાયરસના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બતા રહે હૈ કે ઓર ટીચર્સ ભી કે હર સાલ આતે હૈ યહાં હી રુકતે હૈ જો બેટ્સ હૈ ઓર યે હર સાલ મરતે ભી હૈ પર ઇસ બાર ઇનકી સંખ્યા કુછ જ્યાદા હૈ તો દેખા કે વાકે યાની કે 10-12 બર્ડ જો હૈ વો મરે પાયે ગયે સેમ્પલ્સ ભી ઇનકે વેટરનરી ડિપાર્ટમેન્ટ ને ઓર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને લે લીએ ઓર જો હમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ કા ફંક્શન થા ઉસમે હમને સભી બચ્ચો કો ઓર ટીચર સાહેબાન કો યહાં કે પ્રિન્સિપલ કો બેઠા કે સભી કો સેન્સિટાઇઝ કિયા કે નિપા વાયરસ ક્યા હૈ ઓર ઇસકા અગર ઇન્ફેક્શન હોતી હૈ તો ઉસકે બચાવ